બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસને ધાનેરા વિસ્તારના વધુ એક ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. ધાનેરા તાલુકામાં ચોરીનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે, ત્યારે ગત દિવસોમાં ધાનેરા તાલુકાના અલવાડા ગામમાં આવેલા પ્રાથમિક શાળાને તસ્કરોએ નિશાન બનાવી શાળામાં પડેલ તમામ શૈક્ષણિક ચીજવસ્તુઓ ત્યાં શિક્ષણ વિભાગના રેકર્ડને પણ તહેસમહેસ કરી નાખ્યું હતું, જેને લઈ અલવાડા પ્રાથમિક શાળાના શિક્ષકે ધાનેરા પોલીસ મથકે ચોરીના મુદ્દામાલને લઈ ફરિયાદ દાખલ કરી હતી. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ જિલ્લામાં મિલકત સંબંધિત ચોરીઓ અટકાવવા માટે ખાસ બનાસકાંઠા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને કામગીરી સોંપી હતી, જેને બનાસકાંઠા એલસીબી પોલીસ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા પોલીસ મથકમાં નોંધાયેલ મિલકત સંબંધી ગુનાને લઈ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે દાંતીવાડા તાલુકાના વાગરોળ ગામના અમૃતભાઈ જેઠાભાઈ બાકોદરના ખેતરમાં આવેલા રહેણાંક મકાનમાં જઈ તપાસ કરતાં વ્યક્તિ શંકાસ્પદ જણાયો હતો. જોકે ઘરની તપાસ કરતાં ઘરમાંથી તેની પાસેથી એક લિનોવા કંપનીનું ટેબ્લેટ મળી આવ્યું હતું, જે ટેબ્લેટ ધાનેરા તાલુકાની અલવાડા પ્રાથમિક શાળામાં ચોરી થયાની જિલ્લા એલસીબી પોલીસને હકીકત મળતા તે ઈસમની વધુ પૂછપરછ કરતા તેને આ ટેબ્લેટ રાણોભાઈ ઉર્ફે પાવો ચેલાભાઈ ભરથરી પાસેથી લીધું હોવાની કબૂલાત કરી હતી. ટેબ્લેટની સાથે ઈસમના છાપરામાંથી લેપટોપ, સ્પીકર, એમ્પ્લીફાયર સહિત કુલ 47,600નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ તમામ મુદ્દામાલ ધાનેરા તાલુકાના અલવાડા પ્રાથમિક શાળાનો હોવાનું માલુમ પડ્યું છે. હાલ આઈસમને ધાનેરા પોલીસને સોંપવામાં આવ્યો છે અને ધાનેરા સહિત બનાસકાંઠા જિલ્લાની અન્ય કોઈ ચોરીના ગુનામાં ઈસમ સપડાયેલો છે કે નહીં તેની તપાસ ધાનેરા પોલીસે હાથ ધરી છે. આ તરફ ધાનેરા તાલુકાની અલવાડા પ્રાથમિક શાળાનો ચોરી થયેલ મુદ્દામાલ મળી આવતા શાળા પરિવારે જિલ્લા પોલીસનો આભાર માન્યો છે.